ને મિત્રો મજામાં મિત્રો આપણે સ્ટાફ સિલેક્શન ની અંદર અગાઉ મેથ્સ ના જે સમ પૂછાયેલા એની આજે વાત કરવી છે કે સમઘન ની બાજુ 25% ઘટાડવામાં આવે તો મૂળ સમઘન અને પછીના સમઘન ના ઘનફળ નો ગુણોત્તર ખાલી જગ્યા થાય મિત્રો તમને ખબર છે કે સમઘન હોવું એટલે એની બધી બાજુ અને આ પ્રકારનો એક આકાર કે જેમાં જે લંબાઈ અહીંયા દાખલે 3 સેમી હોય તો અહીંયા 3 સેમી એની ઊંચાઈ 3 સેમી બધું સરખું તો આવી વસ્તુની અંદર ટકાવારીની વાત છે ચલો ને આપણે એક કામ કરી કે આની લંબાઈ છે ને એ 100 છે હે તો પહોળાઈ ધારો કે 100 છે અને ઊંચાઈ પણ ધારો કે 100 છે તો તમને ખબર છે ઘનફળનું સૂત્ર શું છે v બરાબર l નો ઘન એટલે કે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 બીજી વાત કે 100 એટલે ધાર્યા છે આપણે કે માં 25% ઘટાડો એટલે આપણે ખબર જ છે શું થઈ જાય કે 100 માંથી 25% ઓછા કરો એટલે 75 ગુણ્યા 75 ગુણ્યા 75 હવે એનો ઘનફળનો ગુણોત્તર કીધો એટલે ભાગાકારમાં આપણે લખી નાખવા કે આના છેદમાં બસ આલ્યો જવાબ તો આમાં તો તમને ખબર જ છે કે 25 તેરી 75 25 ચોકુ ફરીથી 3 4 3 4 તો ચોકે ચોકે 16 ચોકુ 64 અને 3 તેરી 9 તેરી 27 એટલે કે આ જ વસ્તુને તમે 64 જેમ 27 લખી શકો તો એવું ક્યાં આપ્યું છે જરૂર આપ્યું છે તો માત્ર મિત્રો તમને ખબર જ છે કે એના ઘનફળનું સૂત્ર એલ ઘન થાય ધારો કે કોકને ભૂલાઈ ગયું છે કાંઈ વાંધો નહીં આજથી યાદ રાખી લે કે ભાઈ સમઘન હોય એટલે કે જેનો આવો આકાર હોય તો એનું ઘનફળ શું થાય તો જે લંબાઈ એક જ લંબાઈ જાય કારણ કે પહોળાઈ જ લંબાઈ છે ઊંચાઈ જ લંબાઈ છે તો એ એલ નો ઘન થાય તો બસ આટલી વાત જાણો છો હવે પછીના સમની અંદર પણ તમને ફાયદો થશે ટૂંકમાં ન આવડતું હોય તો ટેન્શન રાખવાનું નથી જેવો આ દાખલો આવ્યો એવું તમે શીખી લો મિત્રો તમે ઘણા લોકો એમ કે સર પાયેથી તો આ ચલો પાયો થઈ ગયો હે ને તો હું પ્રયાસ મારો એવો છે દરેક સમની અંદર હું પહેલેથી શીખું છું તો તમારે કોઈ ટેન્શન ન રાખો બસ દાખલાઓ વધુમાં વધુ કરી નાખો કારણ કે ઓલો ઘણો બધો સમય જોશે આ તમે બધા સમ કરશો એમ તમારી પ્રેક્ટિસ થઈ જશે અને કોઈ પણ જુદા જુદા પ્રકારના સમ છે એ તમને આવડી જશે તો ઇઝ ઇટ ઓકે બસ ગણતા જાઓ જોઈએ નેક્સ્ટ મિત્રો ચલો આ સમની અંદર ટ્રાય કરો વિડીયો સ્ટોપ કરો અને જુઓ કે તમને આવડે છે કે નહીં સમ ખાલી એટલો છે કે 3 થી શરૂ થતી અને 5 થી પૂરી થતી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત ખાલી જગ્યા થાય મિત્રો તમે ટ્રાય કરી હશે બસ તમારો જવાબ છે એ કોમેન્ટ્સમાં લખી નાખો અને કેટલી સેકન્ડમાં જવાબ આપ્યો એ પણ લખી નાખો મિત્રો આપણને એટલે ખબર છે કે 3 થી શરૂ થાય છે અને 5 થી પૂરી થાય છે અને એની અંદર કેટલા અંક એ સોરી રહી ગયું છે જરા જોઈ લઈ સોરી મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક હે તો તમને આનો એક માર્ક મળી જાય છે એમનો તો 3 થી શરૂ થતી અને 5 થી શરૂ થતી અંકો તો કેવા છે ને તો ભૂલાઈ ગયો છે 4 અંકની બરાબર 4 અંકની મોટા મોટી સંખ્યા અને નાના નાની સંખ્યા નો તફાવત તો આ રકમમાં મિસ્ટેક હતી હવે જો કેટલા અંક છે તો કે 4 અંક છે 3 થી શરૂ થાય છે અને પૂરી ક્યાંથી થાય છે 5 થી હવે તમે જ કહો મોટામાં મોટી સંખ્યા લેવી હોય તો અહીંયા શું મૂકી દેશો નવડા અને નાનામાં નાની સંખ્યામાં આવી લેવાના તો છે 3 અને 5 તો નાનામાં નાની સંખ્યામાં અહીં આપણે શું મૂકશું તો 0 હવે શું કરવાનું છે એનો તફાવત તો આ મોટી સંખ્યા છે એમાં નાની સંખ્યા બાદ કરી 5માંથી 5 જાય તો 0 આ 9 આ 9 આ 0 આ 0ની કંઈ વેલ્યુ નથી જવાબ તમારી સાથે રેડી છે 990 તો મજા આવી મિત્રો તો માત્ર 2 સેકન્ડમાં થઈ શકે એવી વાત છે અને તમે આ કરી શક્યા હશો જોઈએ નેક્સ્ટ મિત્રો આ સમમાં પણ તમે જોશો કે એકદમ સિમ્પલ છે કે કોઈ સંખ્યાના 50%માં 50 ઉમેરવાથી તે જ સંખ્યા મળે છે તો તે સંખ્યા કઈ ચલો વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરો ધેટ્સ ગુડ તો તમારો જવાબ તમે લખી નાખ્યો હશે કેટલી સેકન્ડમાં આવ્યો પણ એ પણ ખાસ લખજો તો વાત એટલી છે કોઈ સંખ્યા ધારો કે x એના 50% તો ચલો 50% એટલે x ગુણ્યા 50% ટકા એટલે મેં કીધું ને 100 લખવાના જેટલા ટકા કીધા હોય એને ગુણ્યા કરો અને છેદમાં 100 લખી નાખો એટલે એના એટલા ટકા થઈ ગયા એમાં 50 ઉમેરો ચલો 50 ઉમેરી તો તે જ સંખ્યા એટલે x જેવા પતે લ્યો આટલું જ કામ કરવાનું હતું તો મિત્રો તમે જ કહો કે જો આ 50 એકુ 50 50 200
તો ચલો અહીંયા આપણે x ના છેદમાં 2 છે બરાબર આ x ને આ બાજુ બોલાવ્યું એટલે અહીં ઓછા x થઈ ગયા આને આપણે પહેલી બાજુ લઈ જઈએ તો શું આવી જશે માઇનસ 50 બરાબર હવે અહીંયા લસા શું આવે તો લસા છે 2 આવે તો x ઓછા 2x બરાબર ઓછા 50 આ બાજુ જશે ગુણાકાર થઈ જશે x ઓછા 2x એટલે ઓછા x ઓછા 50 ગુણ્યા 2 એટલે ઓછા 100 બે બાજુ નિશાની બદલાવી નાખી આપણું કામ પૂરું થઈ ગયું છે 100 છે એનો જવાબ આવશે તો મજા આવી મિત્રો તો આમ ચેકિંગ કરું તે કરો જે 100 છે કોઈ સંખ્યાના 50% એટલે 100 ના 50% 50 એમાં 50 ઉમેરો 50 ને 50 100 તો એ સંખ્યા 100 મળી ગઈ કે ન મળી ગઈ તો વાત આવી છે કે એટલું બધું સહેલું છે ગણિત પણ મિત્રો ખબર નહીં આપણે નાનપણમાં કોઈ ગભરાવી દીધા હોય અથવા તો ક્યારેક પ્રેક્ટિસ ન થઈ હોય અથવા તો કોઈ એવા સર ન મેળ્યા હોય ખબર નહીં પણ હવે તો મેળ્યા છે ને સર તો મિત્રો આનંદથી કામ કરીએ અને પાછું ગણિતને એવું ગમતું ગમતું કરી દઈ અને જેનું ગમતું થઈ ગયું છે એ લોકો જરા મને કોમેન્ટ્સમાં લખતા રહેજો જેથી મને ખબર પડે કે કેટલા લોકોને કેવી કેવી મજા આવી રહી છે તો હું કોમેન્ટ્સ તમામની વાંચું છું મિત્રો હું બધાને જવાબ નથી આપી શકતા તમે લોકોને ખ્યાલ છે અને તમે લોકોને થેન્ક્સ કે તમે લોકો એટલી અપેક્ષા નથી રાખતા પણ હું દરેકની કોમેન્ટ્સ વાંચું છું અને દરેક કોમેન્ટ્સના અનુસંધાને હું ફેરફાર કરું છું મિત્રો તો વાત આટલી જ છે કે આપણા પરિવારની અંદર બધા લોકો ગણિતના કોઈ પણ માર્ક્સ જવા જોઈએ નહીં રિઝનિંગના કોઈ પણ માર્ક્સ જવા જોઈએ નહીં ગુજરાતી ગ્રામરના કોઈ પણ માર્ક્સ જવા જોઈએ નહીં અને અંગ્રેજી ગ્રામરની અત્યારે વાત નથી કરતો કારણ કે અંગ્રેજી ગ્રામર મારે ઘણું બધું મૂકવાનું છે પણ માત્ર સમયના અભાવે હું નથી પહોંચી શકતો પણ મને એટલી ખબર છે કે હું મૂકવાનો તો છું જ જરૂર મૂકવાનો છું બધું મૂકવું છે કે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ધોરણનો વિદ્યાર્થી એ જરાય ગભરાય નહીં એટલે જો મિત્રો ચોથા પાંચમા છઠ્ઠા વાળા વિદ્યાર્થીઓ પણ આપણા વિડીયો ગેમ્સ છોડીને જોઈ રહ્યા છે તો મિત્રો બસ આનંદથી કામ કરી ખૂબ આગળ વધીએ વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો